પોતાના રાજમહેલ માં આવ્યા છે. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો અને એવાની અંદર એક વખત ના સમય મહારાજ દશરથ પોતાનો મુગટ સરખો કરવા જાય. આ સમય બરાબર એને કાન પાસે એક સફેદ વાળની લટ જોઈ છે. એટલે મહારાજ દશરથ થયું કે મારે કાન પાસે વાળ સફેદ થયા, હવે મારે આ વ્યવહારની દોરીઓ મારા દીકરાને આપવી જોઈએ, હવે મારે રાજ ન ચલાવાય, રામને રાજગાદી આપી દેવી જોઈએ. માત્ર એક વાળ ધોળો થયો, કેટલો એક વાળ ધોળો થયો અને દીકરાને વ્યવહાર આપવાની એને ઈચ્છા થઈ ગઈ મહારાજ દશરથને. અત્યારે આખું માથું ધોળું થઈ જાય તો દીકરાને વ્યવહાર ન આપે, વ્યવહાર તો ન જ મૂકીએ. હજી પણ ગામડામાં જાનનું આમંત્રણ આવે ને એટલે હાંજે કે મારા ઓલા સફેદ કપડાં તૈયાર કરી નાખજો, જાનમાં હું જાય. હવે દીકરાઓને જવા દો, નકર કોઈ ઓળખશે નહીં દીકરાઓને. પાંચ માણમાં દીકરાને જવા દેવાય, પણ તોય ધોળા કપડાં તૈયાર કરાવરાવે. સમયાંતરે વ્યવહારને પણ છોડવો રહ્યો સાહેબ. સવારમાં આજ વાત કરી હતી, બ્રહ્મચર્યાશ્રમ 25 વર્ષે પૂરો થાય એટલે 26મા વર્ષમાં ગ્રહસ્થાશ્રમ આવે, 50 વર્ષે ગ્રહસ્થાશ્રમ પૂરો થાય, 51મું વર્ષ આવે વાનપ્રસ્થાશ્રમમાં જાઓ એટલે વ્યવહારની દોકરીઓ દોરીઓ દીકરાઓને આપી દો કે લ્યો ભાઈ હવે તમારે જેમ વ્યવહાર કરવો એમ કરો, અમે તો ખાઈ પી ઉતરા, પણ છૂટે નહીં 70 વર્ષ સુધી આ વ્યવહાર. ચાવીનો જોડો દઈ ન હગી આપણે વહુના હાથમાં. વશિષ્ઠ મહારાજને પ્રશ્ન કરે છે, બાપજી મારે રામને રાજા બનાવવો છે, મુહૂર્ત આપો ને. વશિષ્ઠ મહારાજ વિચાર કરે છે, આને કેમ કેવું 14 વર્ષ હજી વનમાં જવાનું છે, આટલું બધું મુહૂર્ત લાંબુ દેવાય નહીં. એટલે વશિષ્ઠ મહારાજે બુદ્ધિનો પ્રયોગ કરીને શબ્દ પ્રયોગ કર્યો છે કે રાજા એમાં મુહૂર્ત શું જોવાનું, રામ જેથી ગાદીએ બેસે તેથી મુહૂર્ત, રામ જેથી ગાદીએ આવે ત્યારે મુહૂર્ત છે. તો બાપજી ચાલો ને આપણે કાલે જ રામને ગાદીએ બેસાડી દઈએ, ચાલો બેસાડી દઈએ. આખા અયોધ્યાને શણગારવામાં આવ્યું છે, કારણ આવતીકાલ અયોધ્યાનો રાજા રામ બને છે. અયોધ્યાની પ્રજા પણ એકદમ આનંદની ઉજવણી કરે છે કે અમારો રાજા રામ બને છે. માતા કૌશલ્યાને ખબર પડી કે કાલે મારો દીકરો રામ રાજા બને છે, રાજ્યાભિષેક થશે. એટલે જે દાસીઓ આવીને સમાચાર આપ્યા ને એ દાસીઓને એક એક માળા ભેટ માંગી છે. એ દાસીઓ બરાબર એના મહેલમાંથી નીકળે છે અને માર્ગમાં ચાલી જાય ત્યાં બરાબર કઈ કઈ ની દાસી મંથરા સામે મળી. મંથરા સામે મળી એટલે મંથરાને આ કૌશલ્યાની દાસી મેણું માર્યું, તારી રાણીએ શું આપ્યું, જો અમારો રાણીએ અમને કાલેનો દીકરો રામ રાજા બને છે ને એટલે અમને જો માળાઓ આપી. આ મેણું લાવ્યું અને મંથરા સીધી કઈ કઈ પાસે જાય અને કઈ કઈ ના કાન ભંભેરને કર્યા છે. કાન ભંભેર્યા અને એ સમયે જે કઈ કઈ ને રામ માથે અતિશય પ્રેમ છે એ જ કઈ કઈ ના મોઢામાંથી રામ માટે 14 વર્ષનો વનવાસ માંગે છે. જ્યાં સુધી મંથરા બોલતી રહી ત્યાં સુધી કઈ કઈ ની બુદ્ધિ નહોતી બદલી, મંથરા એટલે કુબુદ્ધિ છે, ત્યાં સુધી કઈ કઈ ની બુદ્ધિ નહોતી બદલી. પણ જેવી એ મંથરા રડવાનું ચાલુ કર્યું જોર જોરથી એટલે એને શાંત કરવા માટે થઈ અને કઈ કઈ એ મંથરાની પીઠ પાછળ હાથ ફેરવ્યો, મંથરાનો સ્પર્શ થયો અને કઈ કઈ ની બુદ્ધિ બદલી ગઈ. ખરાબ માણસનો સંગ થાય તોય માણસની બુદ્ધિ બદલી જાય સાહેબ. સંગ કોનો કરવો, સ્પર્શ કોનો કરવો એ નક્કી તમારે કરવાનું છે. ચોખાએ કંકુહારે મેળ કર્યો એટલે કેટલા કેટલાય મોટા મોટા રાજાઓને નીચે નમાવી દીધા અને એનો એ ચોખ્ખો મગ હારે ભેળ્યો, રંગ ખોયો, રૂપ ખોયું અને લોકોએ નામ પાડ્યું ખીચડી. નક્કી તમારે કરવાનું છે શું કરવું. કઈ કઈ મહારાજ દશરથ પાસે બે વરદાન માંગ્યા છે, પેલું વરદાન ભરતને રાજગાદી ને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ. મહારાજ દશરથે ખૂબ એની પાસે વિનંતી કરી કે તું આ ભરતને ગાદી આપી દેનો મને વાંધો નથી, પણ રામને 14 વર્ષનો વનવાસ શું કામે આપે છે. છતાં પણ કઈ કઈ ન માન્યા અને અંતે જ્યારે રામને ખબર પડી કે પિતાશ્રીએ બે વચન આપ્યા છે એ વચનને ખાતર રામ લક્ષ્મણ અને માતા જાનકી જંગલમાં જવા માટે તૈયાર થાય છે. માં કૌશલ્યા ઊભા છે, રામ લક્ષ્મણ અને જાનકી ઊભા છે અને એ સમયે વલકલ વસ્ત્રોમાં માં જાનકી રડે છે, આંખમાંથી અશ્રુ નીકળે છે. માતા કૌશલ્યા કહે છે, બેટા વૈદેહી તું શા માટે રડે છે, તારે નથી રડવાનું,
અને જંગલમાં તારે ક્યાં જવાનું છે? વનમાં, વનમાં તો રામ અને લક્ષ્મણ જાશે, જ્યાં સુધી તને ગમે ત્યાં સુધી તું અહીંયા રહેજે, અને તને જો અહીંયા ન ગમે તો તારા પિતાશ્રીને ત્યાં જાજે, પણ તારે વનમાં નથી જવાનું, તું રડીશ નહીં. એ સમયે માં જાનકી કહે છે, માં માણસથી એનો પડછાયો જો જુદો થઈ શકે તો હું રામથી જુદા રહી શકું, હું રામથી જુદા ન રહી શકું. મારે જંગલમાં જવું પડે છે, મારા રામની હારે જવું પડે છે, એનું મને દુઃખ નથી. દુઃખ એક વાતનું છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે અને એની હાજરીમાં મારે મારી સાસુ સાથે વાત કરવી પડે છે ને, એટલે આ વાતનું મને દુઃખ છે. અને પહેલાનો સમય પણ હતો આપણો કે સસરાની તો લાજ કાઢવાની, પણ જ્યાં સુધી પતિ ઘરમાં હોય ત્યાં સુધી સાસુની લાજ કાઢવાની, આવો નિયમ હતો. ત્યાં સુધી પત્ની ક્યારે સાસુ સાથે વાત નથી કરી શકતી, પણ હવે નિયમ બદલાઈ ગયો, કારણ કે કળિયુગ આવ્યો ને, એટલે નિયમ બદલાઈ ગયો. પેલા જ્યારે પતિ ઉભો હોય ત્યારે પત્ની એની સાસુ સાથે વાત ન કરી શકતા, અત્યારે પત્ની ઉભી હોય ત્યારે દીકરો એની માએ વાત ન કરી શકે. સમય પરિવર્તિત થયો. સમય ભલે પરિવર્તિત થયો, પણ આપણા સંસ્કારો પરિવર્તિત ન થવા જોઈએ સાહેબ. સંસ્કારોથી હીન આપણું જીવન ન હોવું જોઈએ. ત્યાર પછી તો આપણે જાણીએ, રામ લક્ષ્મણ અને માતા જાનકી જ્યારે જંગલમાં જવા માટે નીકળે છે, આખું અયોધ્યા કઈ કઈ ને ધિકારે છે, અને માં કૌશલ્યા કહે છે, રાજ મહેલ કો ત્યાગ સભી સુખ ત્યાગ અયોધ્યા ત્યાગ સિંહાસન હો કર્મ નિષ્ઠ હો અપનાયક ધર્મ નિભાતે જોડે જાતે વિધિ ના તેરા લેખ કિસી કે સમજ નયાતે. રામ લક્ષ્મણ અને માતા જાનકી જ્યારે જવા માટે નીકળે, માં કૌશલ્યા કહે છે, મારા રામને એક વખત કોઈ રોકો નહીં સાહેબ, મારા રામને કોઈ રોકી લ્યો. માં કૌશલ્યા રડે છે, આખા અયોધ્યાની દરેક વ્યક્તિઓ રડે છે જ્યારે રામ લક્ષ્મણ માતા જાનકી જંગલમાં જાય છે. મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી. એમ બોલ્યા છે કૌશલ્યા, માં વલડી, મારા રામને રોકો કોઈ રાત લડી. રાજ કરાવો રામ પાસે, રાજ કરાવો રામ પાસે, હું
તો ગાદી અપાવુ ભરતને મારા સાચા હૃદયની વાત લડી મારા રામને રોકો કોઈ રાત લડી મારા સાચા હૃદયની વાત લડી મારા રામને રોકો કોઈ રાત લડી મારા સાંજે પાછા આવી જાજો. રામ કહે છે, પિતાશ્રી 14 વર્ષને શું વાર લાગશે, પણ મારા બાપના વચનો મિથ્યા ન થવા જોઈએ. પિતાજીના વચનને ખાતર રાજ ગાદી છોડી દઈ અને એ મર્યાદાની મૂર્તિ રામે 14 વર્ષનો વનવાસ ખેડ્યો છે સાહેબ, એને જગત યાદ કરે, એને જગત પૂજે છે. અયોધ્યાથી નીકળી શુંગવેરપુરમાં એક રાત્રિ રોકાયા છે. ત્યાંથી નીકળી અને કેવટની નાવ માગી અને સામે કિનારે જાય. ત્યારબાદ જંગલના માર્ગોમાં આગળ નીકળતા નીકળતા કહેવાય છે પંચવટીમાં ગયા. પંચવટીમાંથી જ્યારે મારીચ નામનો એ રાક્ષસ સુવર્ણનો એ મૃગ બનીને આવ્યો અને એની પાછળ જ્યારે રામ અને લક્ષ્મણ જાય છે માતા જાનકીના માગણી દ્વારા, પાછળથી એક સાધુના રૂપની અંદર આવેલો એ રાવણમાં જાનકીનું અપહરણ કરી જાય.